બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી ઘનશ્યામ મહારાજની જૈ સર્વાવતારી દેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી આજે સુરત કલાકુંજ મંદિરમાં વિરાજમાન ઘનશ્યામ મહારાજનો રજત જયંતિ મહોત્સવ એવમ શ્રી સ્વામિનારાયણ મિશન લસકાણામાં વિરાજમાન ઘનશ્યામ મહારાજનો પંચાબદી મહોત્સવ જેમની દિવ્ય જેમની પ્રેરણાથી અને જેમણે આ મંદિરના નિર્માણ કર્યા છે અને જેવો ભક્ત ચિંતામણી ગ્રંથના વક્તા છે એવા પરમ પૂજ્ય સદગુરુ નીલકંઠચરણદાસજી સ્વામી વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન પરમપૂજ્ય દેવપ્રકાશ દાસજી સ્વામી તપોમૂર્તિ પૂજ્ય પ્રેમ પ્રકાશદાસજી સ્વામી પરમ પરમપૂજ્ય સદ્ગુરુ લક્ષ્મણજીવનદાસજી સ્વામી આદિક સર્વે વંદનીય પૂજનીય બ્રહ્મનિષ્ઠ સંતો आ उत्सवना सौ महाभाग्यशा यजमान परिवारजनों तथा सौ वाला भक्तजनों सौ ने थी जय स्वामीनारायण वाला भक्त परम पूज्य नीलकंठ चरणदास स्वामी एमनी जे मोटाई एमनू जे एक मिशन जे धैय એ અહીંયા નજર સમક્ષ તરવરે છે આટલો મોટો માનવ મેરા મેરામણ આ સુરત શહેરમાં આવી અને સ્વામીએ આજથી લગભગ પચીસ ત્રીસ વર્ષ પહેલાં જે પાયા નાખ્યા અને આજે આ કેટલી મોટી બે બિલ્ડિંગ તો નજરમાં આવે છે પણ આટલા મોટા માનવ મંદિરોના નિર્માણ સ્વામીશ્રી દ્વારા થયા એ ખરેખર એક સ્વામીશ્રીની જે મહત્તા એમનામાં રહેલી જે કળા એ જ એમને કલાકુંજ મંદિર દ્વારા પ્રદર્શિત કરી અને એક હજારો યુવાનો બાળકોનું ઘડતર કરી અને આ સત્સંગને આપ્યા એટલું જ નહીં એટલા ત્યાગી સંતો શિષ્યો એમણે આપ્યા એમની મહત્તાની આપણે શું વાત કરીએ એમણે સૌથી મોટી જો સંપ્રદાયની જો સેવા કરી હોય તો પૂજ્ય દેવ સ્વામીને જે વડતાલની સેવામાં આપ્યા છે અને સ્વામીનું જીવન આમ કહીને કે ગુરુ એવા ચેલા પણ આમ ઘણી વાર એમ પણ કહેવાય કે ગુરુ કરતા ચેલા સવાયા પણ થાય તો એનું જો અદ્ભુત જો ઉદાહરણ જવું હોય તો પૂજ્ય દેવ સ્વામી અને એના માટે પૂજ્ય નીલકંઠ ચરણદાસજી સ્વામીની જે ઉદારતા કે પોતાની હાજરીમાં એક શિષ્યની મહત્તા વધારવી અને એને સ્વીકારવી એ ખરેખર જેમ સદાનંદ સ્વામીએ સત્સંગી જીવનમાં સુરત મુનિના ગુણો લખી અને પોતાના શિષ્યની મહત્તાનો સ્વીકાર કર્યો એવી જ ઉદારતા પૂજ્ય નેલકંઠ ચરણદાસજી સ્વામીના જીવનમાં જોવા મળે છે સ્વામીના મંડળ દ્વારા ખૂબ સેવાના કાર્યો સારા સારા થઈ રહ્યા છે મારે વિશેષ નથી કેવું પણ અમારા ગુરુવરિયા પૂજ્ય સદગુરુ ધ્યાની સ્વામીજીએ અમને આ મંડળ સાથે ફેમિલીનો નાતો આપ્યો છે કે આ મંડળ આપણા માટે ફેમિલી મેમ્બર જેવું છે અને એ નાતો આજ દિવસ સુધી એમણે પણ નિભાવ્યો છે જ્યારે જ્યારે અમારા મંડળને કાંઈ પણ જરૂર પડી છે એમના તરફથી પૂરો સાથ સહકાર મળ્યો છે બસ સ્વામીના જીવનમાંથી આપણે એક શીખવાનું છે કે પૂજ્ય નીલકંઠ અને એમનું સારું સંત મંડળ એક મિશન આગળ વધે છે મહારાજના વચનો એમણે હૃદયસ્થ કર્યા છે મધ્યના પિસ્તાલીસના વચના મૃતમાં મહારાજે કહ્યું કે જે કોઈ સુખને પામ્યા છે મોટપને પામ્યા છે એ ભગવાન અને ભગવાનના સંતને રાજી કરીને જ પામ્યા છે અને આપણે પણ એ જ કરવું ને આપણા હોય એને પણ એ જ ઉપદેશ આપવો કે જે પ્રકારે ભગવાનને ભગવાનના સંત રાજી થાય એવો ઉપાય કરવો તો આજે પરમ પૂજ્ય નીલકંઠ ચરણદાસજી સ્વામી અને એમનું આખું સંત મંડળ એ એ જ રીતે વર્તી રહ્યું છે એના આપણને દર્શન થાય છે પરમ પૂજ્ય ચેરમેન દેવ પ્રકાશદાસજી સ્વામી એમના ગુરુને અમારા ગુરુ ધ્યાની સ્વામીને રાજી કર્યા અને સ્વામીએ એમને આશીર્વાદ આપી દીધા કે જાઓ તમે ચેરમેન બનશો ત્યારે તો સ્વામીને કોઈ એવી કલ્પના પણ નથી પણ સ્વામે પૂજ્ય દેવ સ્વામી એમની મહત્તાને ઉદારતા જુઓ નહીતર આજે મોટપ પામે ને એટલે બીજાની મહત્તા સ્વીકારે નહીં પણ નિખાલસપણે પૂજ્ય દેવ સ્વામી પણ ગમે ત્યારે સ્વભાવમાં સ્વીકાર કરે છે કે મને તો કોઈ સપને પણ ચેરમેન દેવા બનવાનો સંકલ્પ નહોતો પણ પૂજ્ય ધ્યાની સ્વામીજીએ મને આશીર્વાદ આપ્યા કે તમે ચેરમેન બનશો તો એ ચેરમેન તો બન્યા પણ ચેરમેન બનીને જે આજે વડતાલનો વિકાસ કર્યો છે ઓડીને આંખે વળગે છે તો આજના દિવસે વિશેષ ન કહેતા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના ચરણ કરુણમાં એ જ પ્રાર્થના કરીએ કે આ મંડળ દ્વારા આવા સત્સંગના ખૂબ સારા સારા કાર્ય થાય અને વડતાલ દેશની પણ ખૂબ સારી સેવા થાય અને આવનારો આપણો વડતાલ ધામનો દ્વિશતાબ્દી મહોત્સવ પણ ખૂબ એ પૂજ્ય દેવ પ્રકાશ દાસજી પૂજ્ય મુખ્ય કોઠારી સંત વલ્લભદાસજી સ્વામી અને આપણા આચાર્ય મહારાજ પરમ પૂજ્ય ધર્મ ધરધર એક હજાર આઠ રાકેશ પ્રસાદજી મહારાજનો જે દિવ્ય સંકલ્પ એના કરતાં પણ અનેક ગણો દિવ્યતા અને ભવ્યતાથી ઉજવાય અને આખા એ વડતાલ દેશનો ડંકો સારા વિશ્વમાં વાગે એટલી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ સહજાનંદ સ્વામી ખૂબ આભાર